नमस्कार दर्शक मित्रों, हेल्थ इज वेल्थ कार्यक्रम में हूँ कृष्णा आपनु स्वागत करू छू। आजना आपना आ शो में आपणे डायाबिटीस रोग संबंधित विषय घणी महत्वनी चर्चा करीशू। आना पहला डायाबिटीस रोग संबंधित तमे घणी बधी माहिती मेळवी लीधी हशे के आ रोग शुं छे, केवी रीते थाय छे अने तेनुं निदान केवी रीते शक्य छे। परंतु आजे आपणे जे माहिती मेळववा जई रह्या छीए ते कदाच तमे पहेला क्यारेय नहीं मेळवी होय। तो डॉक्टर विस्मय अपनी साथे जोड़ाई गया छे। डॉक्टर विस्मय नायक जेमने लंडन माथी रॉयल कॉलेज ऑफ फिजिशियन माथी एमआरसीपी करेलू छे। आ उपरांत यूके माथी तेमने एंडोक्राइनोलॉजी अने डायबिटीलॉजी माथी ने मास्टर्स डिग्री प्राप्त करी छे। अने प्रमुख स्वामी महाराज नी तबीबी सेवा मां तेओ 3 वर्ष सुधी कार्यरत रह्या हता। तो डॉक्टर विस्मय आ शो मां हूं आपनुं स्वागत करू छू। नमस्कार दर्शक मित्रों। જી ડોક્ટર વિસ્મય, આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ કે ડાયાબિટીસ ને રિવર્સ કરવા બાબતે, તો અત્યાર સુધી ઘણી બધી ડાયાબિટીસના રોગ વિશે ચર્ચાઓ થઈ ચૂકી છે કે ડાયાબિટીસનો રોગ કેવી રીતે થાય છે અને નિદાન તેનું કઈ રીતે શક્ય છે। પરંતુ એક જે માન્યતા છે કે ડાયાબિટીસ તે વધતો જતો રોગ છે અને તેને નિયંત્રણમાં લાવવો ખૂબ જ મુશ્કેલ હોય છે, તેને રિવર્સ કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે। તો આ ડાયાબિટીસને રિવર્સમાં લેવાની જે વાત છે એ શું છે, એના વિશે અમને માહિતી આપશો? અત્યાર સુધી એવું કહેવામાં આવ્યું છે કે ડાયાબિટીસ એક ક્રોનિક અને પ્રોગ્રેસિવ ડિઝીઝ છે। ક્રોનિક અને પ્રોગ્રેસિવ એટલે વધતો જતો રોગ છે। એટલે શું કે આજે તમને ડાયાબિટીસ નિદાન થયું, એક ગોળીથી તમારું શુગર કંટ્રોલ રહેશે, 6 મહિના વર્ષ પછી બીજી એક ગોળી ઉમેરાય, આગળ જતાં 2 ગોળી થાય, 3 ગોળી થાય, આગળ જતાં ઇન્સ્યુલિન લેવું પડે, એની સાથે સાથે ડાયાબિટીસથી થતા શરીર ઉપરના નુકસાન, એની કોમ્પ્લિકેશન્સ એ પણ વધતું જાય। એટલે ડાયાબિટીસને એવું કહેવામાં આવે છે કે આ રોગ ક્રોનિક અને પ્રોગ્રેસિવ વધતો જતો રોગ છે। એને રિવર્સ કરવું એટલે શું? તો આ જે ક્રમ છે, દવાનો ક્રમ, કોમ્પ્લિકેશન્સનો ક્રમ અને વજન વધવાનો ક્રમ, આ ક્રમને રિવર્સ કરવું એટલે ડાયાબિટીસને રિવર્સ કર્યું એવું કહેવામાં આવે છે। જી, તો હવે આપણે વાત કરી કે ડાયાબિટીસને રિવર્સ કરવો એટલે શું, તો હવે આગળ આપણે વાત કરીશું કે ડાયાબિટીસને રિવર્સ કઈ રીતે કરી શકાય, શું એના ઓપ્શન્સ છે? અચ્છા, હવે આપ દર્શક મિત્રોને પણ ખ્યાલ હશે, આપને પણ ખ્યાલ હશે, જે લોકો વજન ઘટાડવાની સર્જરી કરાવે છે એટલે વજન ઘટાડવા માટેનું ઓપરેશન કરાવે છે એને બેરિયાટ્રિક સર્જરી કહેવામાં આવે છે। જે લોકો બેરિયાટ્રિક સર્જરી કરાવે છે એ લોકોમાં એવું જોવામાં આવ્યું છે કે 80-90% બેરિયાટ્રિક સર્જરી કરાવેલા દર્દીઓને ડાયાબિટીસ રિવર્સ થઈ જાય છે, એટલે એમને ડાયાબિટીસની કોઈ દવા લેવાની જરૂર નથી પડતી। એટલે એવું તો માનવામાં આવે છે કે ડાયાબિટીસ એક રિવર્સ અને આ સર્જરીની એની અનેક કોમ્પ્લિકેશન્સ પણ હોય છે, એટલે દરેક દર્દીઓએ આ સર્જરી કરાવવું એવું જરૂરી નથી। પણ આપણે ચોક્કસપણે આ સર્જરીમાંથી એટલી તો માહિતી મળી કે ડાયાબિટીસને રિવર્સ થઈ શકે છે। હવે ડાયાબિટીસ રિવર્સ કેવી રીતના કરવું એના માટે પહેલાં એ સમજવાનું છે કે ટાઈપ 2 ડાયાબિટીસ જે છે એ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનો રોગ છે। એટલે તમારું જે ઇન્સ્યુલિન બને છે એ પ્રતિરોધ થઈ રહ્યું છે, એ કામ નથી કરી રહ્યું। અચ્છા, હવે ઇન્સ્યુલિનનું શું કામ છે? તો જે કંઈ તમે શુગર લો છો, જે કંઈ તમે કાર્બોહાઈડ્રેટ લો છો, એને તોડવાનું કામ આ ઇન્સ્યુલિન કરે છે। ઇન્સ્યુલિન શુગર કે કાર્બોહાઈડ્રેટને 2 રીતે તોડે છે, એક એમાંથી ગ્લાયકોજન બનાવશે અને બીજું એમાંથી ફેટ બનાવશે। ગ્લાયકોજન છે એ કરંટ એકાઉન્ટ છે, એટલે જ્યારે જ્યારે તમારે એનર્જીની જરૂર પડે તો ગ્લાયકોજન વપરાઈ જાય, ફેટ જે છે એ સેવિંગ એકાઉન્ટ જેવું કામ કરે છે। અચ્છા, હવે આજના આપણા બેઠાડું જીવનના વાતાવરણમાં, વધારે પડતું ખાવાના વાતાવરણમાં આપણું જે ફેટ જે છે એ વધી રહ્યું છે અને એક્સેસ ફેટ આગળ જતા લીવરની અંદર ડિપોઝિટ થાય છે। ઇન્સ્યુલિનનું મુખ્ય કામ લીવરની અંદર જઈને શુગરને તોડવાનું હોય છે। જો લીવરની અંદર આ ફેટ ડિપોઝિટ થઈ જાય, જેને ફેટી લીવર કહેવામાં આવે છે, તો ઇન્સ્યુલિન એનું કામ નથી કરી શકતું। ઇન્સ્યુલિન એનું કામ નથી કરતું એટલે લોહીની અંદર શુગરનું પ્રમાણ વધી જાય છે। એક સિમ્પલ સોલ્યુશન એનું એવું છે કે જો આ ફેટને તમે રિમૂવ કરી દો, જે બેરિયાટ્રિક સર્જરી દ્વારા થાય છે, તો ઓટોમેટિક તમારું ઇન્સ્યુલિન કામ કરતું શરૂ થઈ જશે, તમારું ડાયાબિટીસ રિવર્સ થઈ શકે। હવે આ ફેટને બેરિયાટ્રિક સર્જરી વગર કેવી રીતના રિમૂવ કરવું? સિમ્પલ એનું સોલ્યુશન છે, ઓછું ખાવાનું। એમાં પણ ખાસ કરીને શુગર અને રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ્સને જો તમે ઓછું લેશો તો ઓટોમેટિક તમારું ડાયાબિટીસ જે છે એ રિવર્સ થઈ શકે છે।
જી, હવે આપણે ડાયાબિટીસ પર થયેલા રિસર્ચની જો વાત કરીએ તો મેડિકલ રિસર્ચમાં કે મેડિકલ લિટરેચરમાં ડાયાબિટીસ પર થયેલા રિસર્ચમાં એવું ક્યારે કોઈ તારણ આવ્યું છે ખરું કે ડાયાબિટીસ રિવર્સ થઈ શકે છે? હા, પ્રોફેસર રોય ટેલર, એમણે ન્યૂ કેસલ યુનિવર્સિટી લંડન ત્યાંથી પણ એમણે કાઉન્ટર પોઈન્ટ નામની સ્ટડી કરી હતી, જેમાં દર્દીઓને વેરી લો કેલરી ડાયટ એ લોકોએ આપ્યો હતો, એટલે 700-800 કિલો કેલરી ડાયટ આપ્યો હતો, અને બધાના આશ્ચર્યની વચ્ચે માત્ર અને માત્ર 7 જ દિવસની અંદર લીવરની અંદર જે ફેટ હતું એ ઓછું થઈ ગયું અને એમનું ડાયાબિટીસ રિવર્સ થઈ ગયું. અચ્છા, આ તો થઈ એક નાની સ્ટડીની, એની સાથે એક બીજી મોટી સ્ટડી ડાયરેક્ટ નામની સ્ટડી આવી હતી, જેમાં 3 મહિના માટે, 2-3 મહિના માટે 800 કિલો કેલરીનો ડાયટ આપવામાં આવ્યો હતો. લગભગ 49 સેન્ટર્સમાં આ સ્ટડી થવામાં આવી હતી. એ સ્ટડીના અંતે, એક વર્ષના અંતે, કે આજ અત્યારનો જે ડાયટ છે, હમણાંનો આપણો ખોરાક, એમાં રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. એટલે તમે જે ઘઉંનો લોટ ખાઓ છો, મેંદો ખાઓ છો, અન્ય બીજા જે કોઈ લોટ છે, એ બધા જ રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ્સ કહેવામાં આવે છે એને. એની સાથે બહારનું જે પણ કંઈ ભોજન છે, પ્રોસેસ્ડ કરેલી વસ્તુ છે, અને રિફાઇન્ડ ઓઇલ્સ જે છે, જેવું માનવામાં આવે છે કે હેલ્ધી છે, પણ રિફાઇન્ડ ઓઇલ્સ પણ તમારું શુગર વધારે છે. જો આ રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ્સ, રિફાઇન્ડ ઓઇલ અને શુગર, આ 3નું પ્રમાણ જો તમારા ભોજનમાં, તમારા આહારમાં ઘટાડવામાં આવે, તો હું ચોક્કસપણે એવું માનું છું કે તમારું વજન પણ ઘટશે, શુગર પણ ઘટશે, અને ડાયાબિટીસ તમારું રિવર્સ પણ થશે દવા વગર. જી, અંગ્રેજીમાં એક ખૂબ જ પ્રખ્યાત કહેવત છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. હવે ડાયાબિટીસ માટે એક એવી માન્યતા છે કે આ રોગ ખૂબ જ ગંભીર અને ધીમો રોગ છે, તો ડાયાબિટીસને જો નિયંત્રણમાં લેવો હોય તો શું કાળજી રાખવી જોઈએ? હવે આ જે વાક્ય આવ્યું, આ જે સવાલ આવ્યો, એ એવો છે કે ડાયાબિટીસ જે લોકોને નથી, એ લોકો શું કરે તો એમને ડાયાબિટીસ ના થાય? આપ જેમ જાણો છો તેમ આજે અર્બન એરિયાઝમાં દર 6 કે 7 વ્યક્તિમાંથી એક વ્યક્તિને ટાઈપ 2 ડાયાબિટીસ છે. તો એવું તો શું કરીએ આજે કે જેનાથી આગળ જતા આપણે સૌને પણ ડાયાબિટીસ ના થાય? એના માટે મેં એક પ્રોટોકોલ તૈયાર કર્યો છે, જેને ડૉક્ટર નાયક્સ પ્રોટોકોલ તરીકે મેં નામ આપ્યું છે. 2 વસ્તુ મુખ્ય છે. એક છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ, એટલે ઉપવાસ કરો. આપણા ભારતના શાસ્ત્રોમાં, ભારતની પરંપરામાં વર્ષોથી આ પરંપરા ફોલો કરવામાં આવી છે. ઉપવાસમાં એવું છે કે અઠવાડિયામાં 2 દિવસ તમારે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરવાનું. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એટલે 8 કલાકની અંદર અંદર તમારે ભોજન લઈ લેવાનું, 16 કલાક માટે કંઈ જ નહીં ખાવાનું. અઠવાડિયામાં 2 દિવસ આ પ્રમાણે કરવાનું. અને બીજો જે ઉત્તમ ઉપાય છે એ છે વિટામિન ડી, સનલાઇટ. આજે આપણું જે લાઇફસ્ટાઇલ એવી થઈ ગઈ છે કે ઘરની અંદર, રૂમની અંદર, ઓફિસની અંદર જ આપણો બધો મોટાભાગનો ટાઈમ વીતે છે. એના કારણે વિટામિન ડી, આમ એનું નામ વિટામિન છે પણ ખરેખર આ એક હોર્મોન છે જે શરીરના મોટાભાગના જીન્સની અંદર આનું કામ ચાલે છે. આ હોર્મોનના ઉણપના કારણે પણ ડાયાબિટીસ થવાની શક્યતાઓ વધી જાય છે. અને હમણાં એવો એક રિસર્ચ પણ આવ્યો છે કે જે લોકોને પ્રી ડાયાબિટીસ હતું એ લોકોને વિટામિન ડી સપ્લિમેન્ટ કરવાથી એમને ડાયાબિટીસ થવાના ચાન્સીસ ઓછા થઈ ગયા. એટલે આ પ્રોટોકોલ, ડૉક્ટર નાયક્સ પ્રોટોકોલ, એમાં 2 વસ્તુ આવે છે, એક ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ અને બીજું વિટામિન ડી. આ 2 વસ્તુ કરવાથી આપણું ડાયાબિટીસ થવાના ચાલે ઓટોમેટિક તમારું ટાઈપ 2 ડાયાબિટીસ રિવર્સ થઈ જશે. જી, હવે ડાયાબિટીસ રિવર્સ કરવાની જે પદ્ધતિ વિશે વાત કરીએ તો કઈ રીતે થાય છે? દવા દ્વારા થાય છે, ઇન્જેક્શન દ્વારા કરી શકાય છે કે પછી કોઈ ઓપરેશન દ્વારા કરી શકાય? આજ આની ખૂબી છે. ટાઈપ 2 ડાયાબિટીસ એ ડાયટરી ડિઝીઝ છે, એ ખાવાનો રોગ છે. એટલે એના માટે દવા કે ઇન્જેક્શન લેવાની જરૂર નથી. રોગ ઓછો કરવા માટે દવા, ઇન્જેક્શન શુગર ઓછું કરવા માટે ઉપયોગી છે, પણ રોગ ઓછું કરવા માટે સૌથી સિમ્પલ એનો સોલ્યુશન છે, કયું? ખાવાનું ઓછું કરો. જેમ સમજો, એક બીજું ઉદાહરણ આપું કે આલ્કોહોલ વધારે પડતું લેવાથી, દારૂ લેવાથી તમારા લીવરની અંદર નુકસાન થાય છે, લીવરની અંદર સિરોસિસ થાય છે. હવે લીવરનું જે સિરોસિસ થઈ ગયું છે એને રિવર્સ કરવું હોય કે એને ઓછું કરવું હોય તો શું કરવાનું? સિમ્પલ છે, આલ્કોહોલ ઓછું લેવાનું.
એટલે એ જ રીતે વધારે પડતું શુગર ખાવાથી, વધારે પડતું રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ ખાવાથી તમારું ટાઈપ ટુ ડાયાબિટીસ થયું છે, લીવરની અંદર ફેટ જમા થયું છે. હવે એને ઓછું કરવું હોય તો કેવી રીતના કરવાનું? જમવાનું ઓછું કરો, શુગર ઓછું કરો, રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ ઓછું કરી દો. જી, જેમ કાર્યક્રમની શરૂઆતમાં આપણે વાત કરી કે બે પ્રકારના ડાયાબિટીસ હોય છે, ટાઈપ 1 અને ટાઈપ 2. હવે ટાઈપ 2માં ડાયાબિટીસ રિવર્સ કઈ રીતે થઈ શકે તેના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરી, પરંતુ ટાઈપ 1માં શું ડાયાબિટીસ રિવર્સ થઈ શકે તેવી કોઈ સંભાવના છે? આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. બધા તમામ દર્શક મિત્રોએ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે બે પ્રકારના ડાયાબિટીસ છે, ટાઈપ 1 અને ટાઈપ 2. આપણે જે હમણાં ચર્ચા કરી એ ટાઈપ 2 ડાયાબિટીસ વિશે ચર્ચા કરી છે. ટાઈપ 1 ડાયાબિટીસમાં ઇન્સ્યુલિન નથી બની રહ્યું, પેનક્રિયા સ્વાદુપિંડ કામ નથી કરતું, એટલે હંમેશા ટાઈપ 1ના ડાયાબિટીસના જે દર્દીઓ છે એમણે બહારથી ઇન્જેક્શન લેવાનું છે જ, અને એ કમ્પલસરી છે. 3-4 વાર એમને ઇન્જેક્શન લેવું પડે તો જ એમનું શુગર કંટ્રોલમાં રહે. એમાં પણ અમુક પદ્ધતિઓ છે જેનાથી તમારું શુગર એકદમ કંટ્રોલમાં રહી શકે છે, પણ એની ચર્ચા અત્યારે આપણે આ કાર્યક્રમમાં નહીં કરીએ. આપણે જે ચર્ચા કરીએ છીએ એ ટાઈપ 2 ડાયાબિટીસ વિશે છે. જી ડોક્ટર, જે ડાયાબિટીસ સાથે સંબંધિત કોમ્પ્લિકેશન્સની આપણે જો વાત કરીએ તો ડાયાબિટીસ રિવર્સલ વિશે આપણે ઘણી બધી વાત કરી. હવે ડાયાબિટીસ રિવર્સલની સાથે સાથે ડાયાબિટીસ રોગ સાથે સંબંધિત જે કોમ્પ્લિકેશન્સ છે તો શું એ પણ સાથે સાથે રિવર્સ થઈ જાય છે કે કેમ? આ એક અગત્યનો પ્રશ્ન છે. એટલા માટે અગત્યનો છે કેમકે ડાયાબિટીસથી ટાઈપ 2 ડાયાબિટીસ કે ટાઈપ 1 ડાયાબિટીસ જો એકવાર એના કોમ્પ્લિકેશન્સ થઈ જાય તો પછી એને રિવર્સ કરવું અઘરું થઈ જાય છે. એટલે કેવી રીતે? તો આ માટે અમારી સાથે જોડાવા માટે ડોક્ટર વિસ્મય આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જો દર્શક મિત્રો, તો આશા રાખીએ કે ડોક્ટર વિસ્મય આપણને જે ડાયાબિટીસ અને તેના રિવર્સલ અંગે માહિતી આપી, જે મહત્વની જાણકારી આપી, તે આપને ખૂબ જ ઉપયોગી નિવડશે. તો હેલ્થ ઇઝ વેલ્થ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.